हाल में जी चौबीस कलाकना अहेवाल असर थी विदेश में अटवायेलो श्रमिक नो मृतदेह वतन पहुंचो। गोगंबाना निकोला गामना श्रमिक नो मृतदेह 20 दिवसे आव्यो छे। बाबूभाई बारिया सेंटिंग ना काम माटे साउथ आफ्रिका गया। मृत्यु पछी अंतिम विधि माटे परिवारजनों ने मदद नहोती मळी। अहेवाल बाद सांसदे विदेश मंत्री रजूआत करी। सांसद सहित प्रयासों बाद हवाई मार्गे बाबूभाई नो मृतदेह अमदावाद आव्यो। आज तेमना वतन में अंतिम संस्कार करवामां आवशे। आज मजूरी काम अर्थे જે વ્યક્તિ ગયા હતા મૃત્યુ થયું હતું। જયેન્દ્ર જોડે, જયેન્દ્ર શું હતો મામલો, કઈ રીતે મૃત્યુ થયું હતું? બિલકુલ જનક, સાઉથ આફ્રિકાની અંદર પંચમહાલના ગોગંબા તાલુકાના નિકોલા ગામના જે શ્રમજીવી છે બાબુભાઈ, તેઓ છેલ્લા બે વર્ષ પહેલા ગયા હતા રોજગારી માટે અને ત્યાં તેઓ સ્થાયી થયા હતા। ત્યારબાદ સમયાંતરે અહીંયા આવતા રહેતા હતા, પરંતુ છેલ્લા લગભગ એકાદ વર્ષથી તેઓ વતન નહોતા આવ્યા ને અચાનક એમના સમાચાર આવ્યા હતા પરિવારજનોને કે તેમનું મૃત્યુ થયું છે। જોકે એ મૃત્યુ થયા બાદ તેમની ડેડ બોડી જે છે તે ત્યાં આફ્રિકામાં જ પડી રહી હતી અને પરિવારજનોને તે બાબતે કોઈ અપડેટ નહોતું મળતું। ત્યારે વી ચોવીસ કલાકનો પરિવારજનો દ્વારા સંપર્ક કરવામાં આવતા વી ચોવીસ કલાકે સમગ્ર અહેવાલને પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ જે પંચમહાલના સાંસદ છે રતનસિંહ રાઠોડ, તેમના દ્વારા વિદેશ મંત્રાલયને સમગ્ર મામલે પત્ર લખીને જાણ કરવામાં આવી હતી। જેની અસરથી જે 20 દિવસથી પરિવારજનો જે મૃતદેહની પોતાના પરિવારજનના જે રાહ જોતા હતા તે મૃતદેહ હવે 20 દિવસ બાદ વતન આવ્યો છે અને આજરોજ તેની અંતિમ વિધિ કરવાની પ્રક્રિયા જે છે તે પરિવારજનો દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે એક પ્રકારે કહી શકાય કે વી ચોવીસ કલાકે જે સામાજિક જવાબદારી પોતાની નિભાવી છે અને તેની ધારદાર અસર અહીંયા જોવા મળી છે અને પરિવારજનો જે મૃતદેહની અંતિમ ક્રિયા માટે વતન લાવવા માટે અટવાઈ રહ્યા હતા તે હવે પરિવારજનો પોતાની જે પરિવારજન છે તેની અંતિમ ક્રિયામાં હવે જોતરાશે। બિલકુલ આભાર જયેન્દ્ર। તો મૃતદેહ અમદાવાદ લવાશે, 20 દિવસથી આ મૃતદેહ નહોતો લાવી શકતા અને સાઉથ આફ્રિકા સેન્ટિંગના કામ માટે ત્યાં નિધન થયું અને આ મૃતદેહ આવ્યો છે।